ત્યાં જો તાપમાન પાંત્રીસ ડિગ્રી વયું જાય સાડત્રીસ ડિગ્રી વયું જાય તો એને હીટ વેબ જ કહેવાય અને તાલિબાનનું શાસન આવ્યા પછી પણ ભારતના સંબંધો ખરાબ નથી થયા તમે વર્લ્ડ કપમાં જોયું હશે પાકિસ્તાન ભારત સામે હાર્યું તો અફઘાનિસ્તાનમાં ફટાકડા ફૂટા હતા અને અફઘાનિસ્તાન સામે પાકિસ્તાન હાર્યું તો ભારતે રાજીત કારણ કે બેને ખબર છે કે ભાઈ આતંકવાદનો એક્સપોર્ટર કોણ છે એ લોકોને ગુસ્સો છે અંદર ભારોભાર કે આ વીસ વર્ષ અમેરિકા હતું અફઘાનિસ્તાનમાં અત્યારે તાલિબાન ને સાચવી કોને રાખ્યું હતું તો ભારત હવે અમેરિકાને સમજાવે છે કે બાપા આઈ એન એસ તમે સમજો ઓકે જો આ નહીં થાય તો ચાઈના બહુ સ્ટ્રોંગ થઈ જશે ઓકે એટલે ઘણા બધા હેતુથી ચાબહાર પોર્ટ ભારત માટે બહુ સ્ટ્રેટેજિક પોઈન્ટ છે

ટ્રાય કરીશું બને ત્યાં સુધી અઠવાડિયે દસ દિવસે એકવાર લેક્ચર મૂકી દેસું આના પછીનું નેક્સ્ટસે ઇલેક્શનનું રિઝલ્ટ આવે ને ત્યારે એનું એનાલિસિસ કરવા પાછા એકવાર ભેગા થશું ડિટેલમાં એનાલિસિસ કરશું ઓકે આપણી સ્પેશિયાલિટી છે ઇલેક્શન તો બરાબર તો આ વખતે મારે એક નવો વિચાર છે મગજમાં કે તમને એક તો થોડીક એની પોલિટી સમજાવી કઈ રીતે કામ કરે છે અને બીજું એક્ઝામ પર્સ્પેક્ટિવથી એમાં શું તમારા આવનારા સમયમાં કેવા ક્વેશ્ચન્સ આવી શકે પ્રિલિમમાં ઓછા આવશે એના એના વધારે પડતા ક્વેશ્ચન મેઇન્સમાંથી આવી શકે બરાબર તો એક નવો અપ્રોચ ટ્રાય કરું છું બરાબર ચાલો ગયા અઠવાડિયામાં બે ત્રણ ઘટના ઘટી ગઈ એને જરાક ડિટેલમાં જોઈ લઈએ આપણે એક ગ્રીષ્મ લહેર અથવા ઉષ્ણ લહેર જે સમજો આ કામ ગુજરાતી છાપાઓનું છે હવે હારા ગુલામિયા

તમે જોજો ઇંગ્લિશ છાપાવાળા કેટલા બુદ્ધિવાળા છે તમને ખબર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક ઇંગ્લિશની ઇલોક્યુશન કોમ્પિટિશન કરાવે છે દર વર્ષે ઇન્ટર કોલેજ કોમ્પિટિશન કરાવે તમે વધુ સારું ઇંગ્લિશ કેમ બોલો ને એના ઉપર એ લોકો ભાર આપે છે એને ઇંગ્લિશ ભાષા અરે કાંઈ મતલબ નથી એ ફ્યુચરના ઘરાક બાંધે છે અને અને સાહેબ હાયરાર્કિકલ માર્કેટિંગ કહેવાય ગુજરાતી છાપાઓને ફ્યુચર ના ગ્રાહક બાંધી રાખવા હોય તો સારું ગુજરાતી પીરસવું જરૂરી છે એ વર્ગ ગુજરાતી બોલતો બંધ થયો ને ઇંગ્લિશ બોલતો ચાલુ થયો ને તો એ પેલું કામ શું કરવાનું છાપુ બદલવાનું મને થાય યાર આ લોકો વેપારી નીતિ થી કેમ નથી વિચારતા હાલો ચાલો તમે કલ્ચર બલ્ચર રાખો સાઈડ માં તમને તમારી ભાષા પ્રત્યે જરાય પ્રેમ નથી તો જ હિટ વેવ લખતા હશો ને

અક્ષય કુમાર ઇંગ્લિશમાં બોલ લો આત્મનિર્ભર ભારત આટલું અઘરું હિન્દી બોલતા કરી દીધા ને તમારા ઉપર હોય સાહેબ તમે કોઈ વસ્તુ માર્કેટિંગ કેમ કરી શકો છો એની શું મતલબ થાય હિટ વેવ નો તમે વાંચો છાપામાં કે હીટવેવ ની આગાહી છે તો હીટવેવ વેવ કેને કહેવાય ઉષ્ણ લહેર કહેવાય કે નહીં એને કઈક માપદંડો હોય ને હમ આડેધડ તો ન કઈ દેવાય ઓકે બાજુવાળાને એમ કઈ કે ગરમ ગરમ શ્વાસ છોડસ તું મારી માથે આને હું વેવ છું લોકલ વેવ ગરમીમાં હું એક લેવલ પછી ગરમી વધે એટલે બધા નડે ને આમ તમે બસ માં એસટી ની બસ માં જાઓ સાહેબ ટેસડો પડી જાય

મને લાગે આવા સમયમાં ડિયોડ્રન્ટ લગાવવાને રાષ્ટ્રીય ફરજમાં એક મોંઘી હીટવેવ ને એના ટેમ્પરેચર થી કોઈ મતલબ નથી લોકલ ટેમ્પરેચર કેટલું છે એનાથી કોઈ મતલબ નથી કઈ જગ્યાનું તાપમાન કેટલું વૈધું એનાથી મતલબ છે હીટવેવ ને એટલે આના છે ને વર્ગીકરણ બે રીતે થાય છે એવા શહેરો જેની સામાન્ય રીતે જેનું તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું રહેતું હોય અને એવા શહેરો જ્યાં ચાલીસ ડિગ્રીથી વધારે રહેતું હોય તો જ્યાં ચાલીસ ડિગ્રીથી ઓછું તાપમાન રહે છે ત્યાં એના નોર્મલ તાપમાન કરતાં જો પાંચથી થી છ ડિગ્રી ઉપર જાય તાપમાન તો એને હીટવેવ કહેવાય અને જ્યાં ચાલીસ ડિગ્રી પ્લસ રેજ છે જેમ કે રાજકોટ છે અમદાવાદ છે અમદાવાદને નહીં ગણવામાં એક્સેપ્શનલ કેસમાં આવી જાય છે તમે સામાન્ય તાપમાનવાળા શહેરો ગણી શકો ઓકે અમદાવાદ આ એક્સ્ટ્રા ઓર્ડિનરીલી ગરમ ગામ છે હા જેટલા મેટ્રો સિટીસ છે ને ભારતના મોટા જે પચાસ લાખ પ્લસ વસ્તીવાળા એ બધા એક્સ્ટ્રા ઓર્ડિનરીલી ગરમીવાળા શહેરો છે તો જેનું ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હોય ચાલીસ એકતાલીસ બેતાલીસ તો અહીંયા ત્રણથી ચાર ડિગ્રી તાપમાન વધે તો એને હીટ વેવ કહેવાય અને એક બીજો માપદંડ છે આનો એક્સ્ટ્રીમ વેવ એટલે કે તીવ્ર ઉષ્ણ લહેર એમાં અહીંયા આવી જાય સાત ડિગ્રી અને અહીંયા આવી જાય પાંચ ડિગ્રી ઓકે એટલે જરૂરી નથી કોઈ ત્યાં જો તાપમાન પાંત્રીસ ડિગ્રી વયું જાય સાડત્રીસ ડિગ્રી વયું જાય તો એને વેવ જ કેવાય સમજાય છે જ્યારે રાજકોટમાં સાડત્રીસ ડિગ્રી એ હિટ વેવ નો કહી શકો તમે બરાબર રાજકોટનું તાપમાન ચાલીસ એકતાલીસ રહેતું હોય તો રાજકોટમાં વેવ કરવા માટે કેટલું તાપમાન જોઈએ હજી ત્રણ ડિગ્રી વધારું પડે તેતાલીસ જાય ચુમ્માલીસ જાય તો વેવ થાય આ બધા ઉપરાંત એક બીજું ક્રાઇટેરિયા છે જો કોઈ પણ ગામનું ટેમ્પરેચર સતત બે દિવસ સુધી પિસ્તાલીસ ડિગ્રી ઉપર રહેતું હોય તો એને વેવ કહેવાશે તો આમાં અમદાવાદે આવી ગયું દિલ્હીએ આવી ગયું દિલ્હીનું તાપમાન સુડતાલીસ ડિગ્રી આસપાસ પહોંચી જાય છેલ્લા થોડાક વર્ષોથી અને પેલા તેલંગાણામાં અને વિદર્ભમાં અને અમુક ગામ તો રાજસ્થાનમાં ને પચાસ ડિગ્રીએ ટચ કરેલા છે તો પિસ્તાલીસ ડિગ્રી ઉપર કોઈ પણ ગામ હોય એનું પછી હિસ્ટોરિક તાપમાન જે રહ્યું હોય જો પિસ્તાલીસ ડિગ્રી ઉપર સતત બે દિવસ એનું તાપમાન રહે તો એને કહેવાય હીટવેવ બરાબર હવે આપણે હીટવેવ ની આગાહી આપે છે પેલું આપણું ભારતીય હવામાન ખાતું આઈ એમડી ફોર્મ શું થાય આનું ઇન્ડિયન તો ફાવશે ને ડિપાર્ટમેન્ટ ફાવશે આનો આ એમનો સ્પેલિંગ લખી નાખવું મેટ્યુરોલોજીકલ એમ ઇટીઓ આરો એલ ઓજી આઈ સીએલ ઇન્ડિયન મેટ્યોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ ભારતીય હવામાન ખાતું હવે હવામાન ખાતાને તકલીફ એ થઈ છે ક્લાઇમેટ ચેન્જના કારણે હીટવેવ હવે ફેબ્રુઆરી માર્ચમાં પણ આવવા માંડ્યા છે જ્યારે હવામાન ખાતું નોર્મલી હીટવેવની આગાહી આપતું હતું એપ્રિલ મે જૂન માર્ચ ઓકે આ વખતે ફેબ્રુઆરી મહિનામાં કોક કોક જગ્યાએ તાપમાન ફેબ્રુઆરી રહી અને માર્ચમાં ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં પાંચ થી અગિયાર ડિગ્રી અબહુ નોર્મલ ગયેલા છે તમને ખ્યાલ હોય તો માર્ચ બે હજાર ત્રેવીસ માર્ચ બે હજાર બાવીસ જે લોકો ખેતી કરતા હશે ને ખ્યાલ હશે પાક બગડી ગયો તો ઘઉંના પાકને બહુ નુકસાન થયું તું કારણ કે એટલી ગરમી વધી ગઈ અચાનક કે પાક બળી ગયો ગયા વર્ષે ખેતી કેરીના પાકમાં થયું હતું સેમ વસ્તુ આ વર્ષે ઠંડી નો પડી તો કેરીના પાકમાં ઓલા ફૂલ જ નો આવ્યા ફૂલ નો આવ્યા તો ફળે નથી આવ્યા તો ગીરમાં કેરીનો પાક ઘટો છે તો આ બધા ક્લાઇમેટ ચેન્જ ના કારણે આપણે વાત સાંભળીએ છીએ વર્ષોથી કે ખેતી માં નુકસાન જશે તો એમાં સૌથી પહેલું નુકસાન બિચારું આપણી કુમળી કેરીને પડ્યું છે ઓકે બિચારું કુમળું છોડ હોય ને એમ એક તુલસી બહુ કુમળું છોડ હોય ઓકે ચાલો અને આ વર્ષે એપ્રિલમાં ભારતમાં નથી બની બહુ ઓછી બનવામાં આવે એવી ઘટના જોવા મળી પૂર્વી ભારતમાં જે નોર્મલી એપ્રિલ મહિનામાં ઠંડો પ્રદેશ રહેતો હોય ઓડિશા વેસ્ટ વેસ્ટબંગાલ એ બાજુ બહુ ગરમી પડી હતી એપ્રિલ મહિના બે હજાર ચોવીસમાં હવે સામાન્ય રીતે આ હીટ વેવનો ઉષ્ણ લહેરનું ડ્યુરેશન ચાર દિવસ જેટલું હોય

આપણે કરીને એક પોર્ટ ડેવલપ કર્યું છે ઓકે બહુ સ્ટ્રેટેજિક બંદર છે ભારતને પાકિસ્તાન થી છુટકારો મેળવવા માટે અને રશિયામાં માલ એક્સપોર્ટ કરવા માટે રશિયામાં અફઘાનિસ્તાનમાં આખા સેન્ટ્રલ એશિયામાં હમણાં નકશો બતાવું તમને આખો આપણો માલ પહોંચાડવા માટે એક બહુ જરૂરી આ બંદર છે અને ચાઈનાને કાઉન્ટર કરવા માટે બહુ મલ્ટીપર્પઝ પોર્ટ છે તો ડેવલપ કરેલું છે ભારતે ભારતે લગભગ પાંચસો મિલિયન ડોલર જેવા ખર્ચા છે એના ડેવલપમેન્ટ પાછળ અને એનું છે ને દર વર્ષે એનો મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ રિન્યૂ થતો હતો એટલે એનો મેન્ટેનન્સ નહીં પણ ઓપરેશન કોન્ટ્રાક્ટ કે કોણ આને ઓપરેટ કરશે તો ભારત સરકારની એક પીએસયુ છે ફૂલફોર્મ શું થાય પીએસયુનું પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ એટલે કે સરકારી કંપની એ પીએસયુ નું નામ છે આઈજી પી એલ ઇન્ડિયા ગ્લોબલ પોર્ટ્સ લિમિટેડ તો આ આઈજી પી એલને હવે દસ વર્ષ માટે આનો ચાબહાર બંદરનો કોન્ટ્રાક્ટ મળી ગયો કે દસ વર્ષ સુધી આનું ઓપરેશન આઈજી પી એલ સંભાળશે તો બહુ મોટી વાત કહેવાય બિઝનેસ પર્સ્પેક્ટિવથી પણ મોટી વાત છે અને સ્ટ્રેટેજિક પર્સ્પેક્ટિવથી પણ બહુ મોટી વાત છે દસ વર્ષ સુધી ભારતનો પગ ઈરાનમાં રહેશે અને શું કામ ઇમ્પોર્ટન્ટ છે બતાવું તમને એકવાર આના ફેક્ટ્સ જરાક લખી લો ત્રણસો સિત્તેર મિલિયન ડોલરનો પ્રોજેક્ટ છે એમાંથી એકસો વીસ મિલિયન ડોલર ભારત ઇન્વેસ્ટ કરવાનું છે એટલે કે રોકાણ કરવાનું છે અને બીજા અઢીસો મિલિયન ડોલરની ક્રેડિટ છે ક્રેડિટ એટલે કે ઉધારી આપી છે ભારતે ઈરાનને જુઓ એક ચાઇના છે ને આવું સ્ટ્રિંગ ઓફ પલ્સ એટલે મોતીઓની માળા કરી અને પ્રોજેક્ટ બનાવે છે ભારતની આજુબાજુના દેશોમાં એક એક બંદર ડેવલપ કરે છે અને ત્યાં એના મિલિટરી બેઝ મૂકે છે તો અહીંયા પાકિસ્તાનમાં જે પોર્ટ ઇલોકો ડેવલપ કરે છે એનું નામ છે ગ્વદર એના જવાબમાં ભારતે છે બીજું આનાથી એક ફાયદો શું થાય છે આપણે પીઓ કે ભારતના હાથમાંથી વયું ગયું ને એટલે આપણે અફઘાનિસ્તાન જવા માટે જમીનનો રસ્તો આપણો બંધ થઈ ગયો પાકિસ્તાન થઈને જ અફઘાનિસ્તાન જવું પડે એવું થઈ ગયું છે તો ઈરાન ઉપર અમેરિકા હાલતા સેન્ક્શન લગાવી દે છે ઈરાન અને અમેરિકાના સંબંધો અદ્ભુત છે હમણાં નેક્સ્ટ સ્ટોરી પણ ઈરાનની જ છે પાછો ઈરાન ઉપર જ આવું છું હું બંને સમજાવું કેમ ઈરાનના સંબંધ ખરાબ છે અમેરિકા સાથે તો ઈરાન પાસે તેલ ખૂબ છે નેચરલ ગેસ ખૂબ જ છે પ્રાકૃતિક વાયુ અને ભારતને ઉર્જાની અછત છે આપણે આપણા પેટ્રોલની જેટલી ખપત છે એમાંથી છ્યાસી ટકા પેટ્રોલ ઇમ્પોર્ટ કરીએ છીએ અને તમે વિચારો મોદીજીએ અગિયાર કરોડ જેવા ઉજ્જવલા ગેસ કનેક્શન આપ્યા પેલું દસ કરોડનું જે કનેક્શન આપ્યું ઓકે એમાં એના ઘરે ચા પીવા ગયા હતા એ ગેસમાં બનેલી તો હજી પછી આગળ કીધું છે કે હજી વધારવાના લગભગ દસ અગિયાર કરોડ જેવા નવા કનેક્શન હવે એ લોકોને બધાને એલપીજી જોશે અને હવે નેક્સ્ટ પ્રોજેક્ટ તો છે કે એલપીજીના બાટલાય નહીં બધાને ઘરે ગેસની પાઇપલાઇન નાખી દેવી તો કાઢશું ક્યાંથી સમજાય છે તો આપણી ઉર્જાની જરૂરિયાત ખૂબ જ છે એકસો ચાલીસ કરોડની વસ્તી થઈ ગઈ આપણી ઓકે અને હજી આપણે આ નેચરલ ગેસ છે ને એ ગ્રીન પ્રમાણમાં ફ્યુલ કહેવાય છે કારણ કે એનું પોતાનું કોઈ પોલ્યુશન નથી કોલસો બાળીએ પેટ્રોલ બાળીએ ડીઝલ બાળીએ તો એનું પોલ્યુશન છે એનાથી ગ્લોબલ વોર્મિંગ વધે છે તો બીજું અફઘાનિસ્તાનમાં ભારતનું ખૂબ ઇન્વેસ્ટમેન્ટ છે લગભગ બિલિયન ડોલર જેવું ભારતે ઇન્વેસ્ટ કરેલું છે તો આપણે સામાન પહોંચાડવા માટે કયા રસ્તે પહોંચાડશું તો આપણે છે ને અહીંયાથી ચાબહાર સુધી આપણે બાય સી બાય દરિયાના થી લઈ જઈએ છીએ પછી આ ચાબહાર જાહેદાન રેલ લિંક તમે જોવો છો આ ભારતે જ નાખેલી છે પછી અહીંયાથી ઝાહેદાન થી ઝરંજ આ હાઈવે છે આ ભારતે બનાવેલો છે આ ઝરંજથી ડેલારામ ડેલારામ થી કાબુલ આ આખો હાઈવે ભારતે બનાવેલો છે અને તાલિબાન નું શાસન આવ્યા પછી પણ ભારતના સંબંધો ખરાબ નથી થયા તમે વર્લ્ડ કપમાં જોયું હશે પાકિસ્તાન ભારત સામે હાર્યું તો અફઘાનિસ્તાનમાં ફટાકડા ફૂટા તા એ લોકો જુદી રીતે ફટાકડા ફૂટ્યા હતા અને અફઘાનિસ્તાન સામે પાકિસ્તાન આવ્યું તો ભારતે રાજી થયું હતું કારણ કે બેને ખબર છે કે ભાઈ આતંકવાદનો એક્સપોર્ટર કોણ છે એ લોકોને ગુસ્સો છે અંદર ભારોભાર કે આ વીસ વર્ષ અમેરિકા હતું અફઘાનિસ્તાનમાં અત્યારે તાલિબાનને હાચવી કોણે રાખ્યું હતું ઓકે સીધા અહીંથી ગયા છે આમ અમેરિકા જોતું રહી ગયું આવ્યા ક્યાંથી આટલા જેવા વિડ્રો કર્યા ને મારા ખેલથી ત્રણ દિવસની અંદર કાબુલ ઉપર કબજો કરી લીધો છો એ લોકો હું ઓકે તો આ એક આના માટે બહુ જરૂરી છે આ બંદર અને આપણે છે ને આ ગેસની અછત માટે બે પાઇપલાઇન આપણે નાખીએ છીએ એક કહેવાય છે આઈપીઆઈ ઈરાન પાકિસ્તાન ઇન્ડિયા પાઇપલાઇન આઈપીઆઈ ઈરાન પાકિસ્તાન ઇન્ડિયા તો અહીંયા ઈરાનનું પહેલું બંદર છે જે સૌથી પહેલું બંદર એ લોકોનું ડેવલપ થયેલું એનું નામ છે બંદરે અબ્બાસ ઓકે અહીંયાથી લઈ અને જોઈ શકો છો તમે વાયા પાકિસ્તાન ભારત આવે છે એ પાઇપલાઈન અને બીજી પાઇપલાઇન છે આ તાપી આ તુર્કમેનિસ્તાન આ અફઘાનિસ્તાન આ પાકિસ્તાન અને ઇન્ડિયા

તો આના માટે એક પ્રપોઝ પ્રોજેક્ટ છે અત્યારે એક અંડરસી પાઇપલાઇન બને છે ચાબહાર ટુ કંડલા આ ઇન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ છે કે ચાબહાર ટુ કંડલા એક પાઇપલાઇન બનશે તો આપણે તાપીને પણ અહીંયાથી કટ કરવાનો પ્લાન છે અને આઈપીઆઈ પણ અહીંથી કટ કરવાનો પ્લાન છે પણ આ પાઇપલાઇન હજી ક્યાંક ખોટકાઈ ગઈ છે એમાં અમેરિકાના સેન્ક્શન બહુ અમેરિકા પ્રતિબંધો લગાવી દે ઈરાન ઉપર એટલે આપણું બધું કન્સ્ટ્રક્શન અટકી જાય હવે હવે અમેરિકાને અકલ આવી છે એ લોકો એક કાયદો પાસ કર્યો તો બે માં અઢારમાં કે ને આપણે પ્રતિબંધોથી દૂર રાખીએ હવે એ લોકોને એ અકલ આવી કે જો ભારતને ઈરાનમાં ઇન્વેસ્ટ નહીં કરવા દઈએ તો એક વસ્તુ એ લોકોને ખબર પડી કે તાલિબાનને પાડીને બેઠું તું પાકિસ્તાન અમેરિકા હજી અફઘાનિસ્તાનમાં ખૂબ મદદ મોકલે છે યુએન ખૂબ મદદ મોકલે છે કારણ કે જો યુનાઇટેડ નેશન્સ ઘઉં ને દવા ને બધું નહીં મોકલે તો અફઘાનિસ્તાનના જે જેન્યુનલી ગરીબ માણસો છે જેનો બિચારાનો કાંઈ વાક જ નથી એ લોકોને તકલીફ થશે તો એના માટે એ લોકો મોકલશે કયા રૂટથી સમજાય છે પાકિસ્તાન તો ચાઈનાનું નવું બેસ્ટ ફ્રેન્ડ છે બીએફએફ કહેવાય ને બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર ઓકે ઇંગ્લિશ ભાષા ગજબ છે બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર હોય પાછા ન્યૂ બીએફએફ હોય પાછા બીએફએફ ફરી જાય એટલે ફોરએવર હતો તો ફરી જાય અત્યારે તું ફોરેવર છું પછી તો પાકિસ્તાન ચાઈનાનું નવું બીએફએફ છે તો એ અમેરિકાને સમજાય છે કે ભાઈ ચાઈનાથી કાઉન્ટર આણે અજીત ડોવાલે સમજાયું અમેરિકાને કે ભાઈ તમે ચાઈના જુઓ ઈરાન નહીં જુઓ ઈરાન તમારા માટે કોઈ ખતરો નથી ચાઇના અમેરિકાને છે ને દોસ્ત ક્યાં બનાવવા અને દુશ્મન ક્યાં બનાવવા એને ખબર નથી પડતી ખરેખર આમ આ બહુ ભગા મારે છે એણે દોસ્તી કરી પાકિસ્તાન હારે અને દુશ્મની કરી ભારત હારે ઓકે ભારત અમેરિકાની દોસ્તી બે હજારથી શરૂ થઈ હજી ચોવી વર્ષ જૂની ઓકે અને પાકિસ્તાન અરે એવી દોસ્તી હતી કે 71 ના યુદ્ધમાં ભારત ઉપર એને ન્યુક્લિયર મિસાઈલ મૂકી દીધી હતી કે તમે અમારા મિત્ર પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે તમે હુમલો પાછો ખેંચો નહીં અમે તમારી ઉપર એટમ બોમ્બ ફોડી દઈશું ઓકે આપડા ઓલા પાછા જય અમેરિકા વાળા હોય ને અમેરિકા કોઈ દી ખોટું કરે જ નહીં આ એને ખબર ન હોય બિચારા તોય એવા એ તો એવા માણસો બેઠા અમેરિકાએ ન્યુક્લિયર બોમ્બ રાખ્યો ભારત ઉપર તો કઈ વિચારીને જ રાખ્યો હશે યસ ઈ જે તે વિચારવાનું બંધ કરી દીધું છે ને એ વિચારી ને રાખ્યું પેલું sir કહેવત કીધી હતી ને દિલ આયા ગધી પે તો પરી ભી ક્યા ચીજ હૈ તારી બુદ્ધિ બેર મારી ગઈ મારા ભાઈ તો હવે શું થાય ઓકે હે યસ આવું છું બીજું એનો ઓકે આ થઈ ગયું આ એક કોરિડોર ભારત નાખે છે એટલે ભારતનો આમાં સારો એવો ઇન્ટરેસ્ટ છે આનું નામ છે આઈએનએસટીસી લખી લેજો ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર કે ભારતને રશિયામાં એક્સપોર્ટ કરવા માટે આ બહુ સહેલો રસ્તો પડે છે તમે અહીંયા જુઓ છો મોસ્કો સાત હજાર બસો કિલોમીટરનો આ રૂટ છે ટ્રેડ રૂટ અને અહીંયા આવ્યું આ સેન્ટ્રલ એશિયા જ્યાં પણ ભારતનું કનેક્શન કપાઈ ગયું છે કારણ કે પીઓકે ભારત પાસે નથી અત્યારે ઓકે તો અફઘાનિસ્તાન આપણા માટે ગેટવે હતું સેન્ટ્રલ એશિયાનું પણ અફઘાનિસ્તાન સાથેનો આપણો રૂટ અત્યારે કટ થઈ ગયો છે કદાચ આવી જાય જલ્દી આશા કરીએ ઓકે પણ છતાંય આ બહુ દુર્ગમ પહાડી વાળો રસ્તો છે દરિયાનો રસ્તો સહેલો પડશે તો અહીંયાથી આપણે ચાબહાર પોર્ટ બંદર અબ્બાસ પોર્ટ મોકલીએ પછી અહીંયાથી બાય રોડ આ વસ્તુ જઈ શકે તો રશિયા યુક્રેનનું યુદ્ધ થયું ને ત્યારે ભારતે રશિયા પાસેથી ઓઇલ ખૂબ મગાવ્યું ઓકે ભારત અને રશિયા વચ્ચેનો વેપાર હતો પાંચ બિલિયન ડોલર એ વધીને થઈ ગયો તો સાઠ બિલિયન ડોલર ગયા વર્ષે આપણે બહુ તેલ મગાવ્યું રશિયા પાસેથી પણ એ તેલ મગાવવા માટે બહુ ફરી શિયાળામાં બરફ થઈ જાય છે તો એ બધી નું આ બહુ સરસ તોડ છે તો ભારત હવે અમેરિકાને સમજાવે છે કે બાપા આઈએનએસટીસી તમે સમજો ઓકે જો આ નહી થાય તો ચાઈના બહુ સ્ટ્રોંગ થઈ જશે ઓકે એટલે ઘણા બધા હેતુથી ચાબહાર પોર્ટ ભારત માટે બહુ સ્ટ્રેટેજિક પોઈન્ટ છે ઓકે રણનીતિના એંગલથી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બરાબર અને એ જગ્યાએ આપણે અત્યારે દસ વર્ષનો કોન્ટ્રાક્ટ મળ્યો છે બરાબર પેક્ટ સાઈન થઈ છે તો બહુ સારી વસ્તુ કહેવાય બરાબર ચાલો નેક્સ્ટ પાછું ઈરાન જ છે ઈરાનના રાષ્ટ્રપતિ ગુજરી ગયા શું નામ હતું ઇબ્રાહિમ રાઈસી હેલિકોપ્ટર ક્રેશ થયું એમનું રાજાશાહી હતી અને ઈરાનનો એક શાહ હતો મોહમ્મદ રજા શાહ ઓગણીસો ઓગણીસ થી ઓગણીસો એસી બહુ લાંબુ શાસન ચાલેલું આનું ફર્સ્ટ વર્લ્ડ વોર પછીથી અને બહુ પાવરફુલ રાજા હતા ઓગણીસો ઓગણ એસી માં આના શાહના ટાઈમમાં ઈરાન અને અમેરિકા બહુ સારા મિત્રો હતા ઓગણીસો ઓગણએસીમાં ઈરાનમાં એક ઇસ્લામિક રિવોલ્યુશન થયું ઈસ્લામિક ક્રાંતિ આવી અને આને રાજાને કાઢી મૂકો જનતાએ અને એની જગ્યાએ ત્યાં ઇસ્લામનું શાસન આવ્યું અને એ લોકો એક નવી પોસ્ટ બનાવી જેને કહે છે એ લોકો સુપ્રીમ લીડર ઓફ ઈરાન અને એ પોસ્ટનું નામ છે આયાતોલા સ્પેલિંગ થાય છે એનો આયાતોલા ઓકે અને પહેલાં જે આયાતોલા હતા એનું નામ છે રોહોલ્લા ખોમેની તો આ છે ને સુપ્રીમ લીડર હોય અને એ નક્કી કરશે કે નેક્સ્ટ પ્રેસિડેન્ટ કોણ બનશે પ્રેસિડેન્ટ પાસે બહુ પાવર્સ નથી હોતા ઠીકઠાક એવા પાવર હોય છે તો એ આયાતોલ્લા રોહોલ્લા ખોમેનય રહ્યા હતા દસ વર્ષ 1979 થી 1989 નેવ્યાસી એના પછીના જે આયાતોલા આવ્યા એનું નામ છે અલી ખામેની અને અલી ખામેની અત્યારે શાસનમાં છે ઓગણીસો અલી ખમે નહીં ના રાષ્ટ્રપતિ પેલા રહેલા છે ઓગણીસો એક્યાસી થી નેવ્યાસી એટલે કે રૂહોલા ખમે ગયા ગયાની જસ્ટ પેલા રાષ્ટ્રપતિ એ હતા હવે અલી ખમે રિટાયર થવામાં છે હવે એમની ઉંમર ઘણી થઈ ગઈ છે તો ઇબ્રાહિમ રાઈસી એના બહુ આમ ક્લોઝ હતા તો ઈરાનમાં છે ને રાષ્ટ્રપતિ કોણ બનશે ને એ આયા તોલા જ નક્કી કરે જેમ કે છેલ્લા આજે આના અલી ખમેને પછીના જે રાષ્ટ્રપતિઓ હતા ને એમાં બધા સાથે આને નહોતું ભળતું જેમ કે આ એક મહમૂદ અહેમદી ને છે એના આઠ વર્ષ રહ્યા બે ટર્મ રહી તો એની પહેલી ટર્મમાં આયા તોલાને ભડતું હતું એની યાર બીજી ટર્મમાં એની મજા આવી તો એને પછી રિપ્લેસ કરી દીધા હસન રોહાનીથી પછી હસન રોહાની સાથે એને અનબંધ થઈ હતી અને કોણ ઇલેક્શન લડશે એ નક્કી પણ આયા તોલા કરે એ લોકોની એક કમિટી છે એ કોર કમિટી જ બધાના ફોર્મ પાસ કરે અને એમાં જે એ લોકોને લાગે ને કે આ લોકો નથી બનાવ્યા જેવા કોઈ એના ફોર્મ જ રિજેક્ટ થઈ જાય તો હસન રૂહાની નું ફોર્મ રિજેક્ટ થયું તો હતા રાયસી ક્લોઝ હતા તો હવે એવું કહેવાતું હતું કે ઇબ્રાહિમ રાયસી જ નેક્સ્ટ થવાના છે છે પણ હવે મોત થઈ ગયું અને અત્યારે એના વાઇસ પ્રેસિડેન્ટ છે મોહમ્મદ મુખબેર લખી લેજો જો કે આમ તો ત્યાં સુધીમાં તો નવા પ્રેસિડેન્ટ આવી જશે અત્યારે તે કઈ એક્ઝામ નથી ને એમસીક્યુ વાળી આવતી નથી ને કે આ એકાદ બે મહિનામાં જ નથી આવતી ને હા તો વાંધો નહીં તો એમાં કદાચ આવી જાય ઓલી ક્લાસ થ્રી વાળી એક્ઝામ હોય ક્લાસ ટુ માં આવી જાય કામ ચલાવ રાષ્ટ્રપતિ એક્ટિંગ પ્રેસિડેન્ટ કોણ અત્યારે એક્ટિંગ પ્રેસિડેન્ટ છે ભારત જેવી જ છે એ લોકોની પદ્ધતિ કે પ્રેસિડેન્ટ ગુજરી જાય તો વાઇસ પ્રેસિડેન્ટ થોડોક સમય એક્ટિંગ પ્રેસિડેન્ટ રહેશે પછી નવા પ્રેસિડેન્ટનું ઇલેક્શન થશે તો નવા પ્રેસિડેન્ટમાં આના અયાતોલા અલી ખમેનેના જે દીકરાનું નામ લેવાય છે આ મુજતબા ખમેને એનું નામ લેવાય છે કે નેક્સ્ટ અયાતોલા એ નેક્સ્ટ પ્રેસિડેન્ટ એ બનશે અને જો એ પ્રેસિડેન્ટ બની જાય તો નેક્સ્ટ અયાતોલા પણ એ બની શકે છે તો આ સિસ્ટમને કહેવાય એના વિશે એક શબ્દ લખી લો અને કહેવાય થિયોક્રસી થિયોક્રસી એટલે ધર્મનું શાસન રૂલ ઓફ અ પર્ટિક્યુલર રૂલ બેઝડ ઓન અ અર્ટિક્યુલર રિલિજન કોઈ ચોક્કસ ધાર્મિક સંપ્રદાયના આધારે ચાલતું શાસન કોઈ ચોક્કસ ધાર્મિક સંપ્રદાયના આધારે ચાલતું શાસન થિયોક્રસી રૂલ બેઝડ ઓન પર્ટિક્યુલર રિલિજિયસ શન થિયોનો નિયમ શું હોય તમારે એ દેશના ટોપ મોસ્ટ પોસ્ટ મેળવવા માટે જે સર્વોચ્ચ પદ હોય એ મેળવવા માટે જે તે ધાર્મિક સંપ્રદાયના એક તો એના મેમ્બર હોવું જરૂરી અને એના પ્રમાણે કોઈ પોસ્ટ નક્કી થઈ હોય તો એ પોસ્ટ મેળવ જેમ કે આ લોકોને આયાતોલાવાળી પોસ્ટ હોવી જરૂરી તો એ લોકોની એક હાયરાર્કી હોય છે એમ ઉપર ઉપર વધતા જાય ઓકે પ્રમોશન થતું જાય તો પછી અમુક પોસ્ટવાળા લોકો જ એ સુપ્રીમ લીડર બની શકે ગમે એ સુપ્રીમ લીડર ન બની શકે ઓકે તો એને કહેવાય થિયોક્રેસી તો તમે એક વસ્તુ બેમાં કોમન જોઈ હોય કાળી પાગડી

સી નથી રિપબ્લિક એટલે જનતામાંથી કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપતિ બની શકે ઓકે રૂલ ઓફ પબ્લિક ગણતંત્ર ઓકે આપણે પ્રિયમ્બલમાં પ્રસ્તાવનામાં જોયું હતું રિપબ્લિક અને ડેમોક્રેસી વચ્ચે શું ફરક ન જોયું હોય તો જોઈ લેજો ભૂલાઈ ગયું હોય તો ઓકે તો પાકિસ્તાન ઇસ્લામિક રિપબ્લિક છે એટલે એનું સ્ટેટ રિલિજિયન છે એના દેશનું એક પર્ટીક્યુલર સંપ્રદાય છે એ ઇસ્લામ છે પણ પાકિસ્તાન થિયોક્રેસી નથી ઓકે ઈરાન થિયોક્રેસી છે રાષ્ટ્રપતિ કોઈ પણ બની શકે પણ એ સુપ્રીમ લીડર બનવા માટે તમારે અમુક એની પદવી જોઈએ એ એની હાયરાર્કી પ્રમાણેની તો જ તમે સુપ્રીમ લીડર બની શકો બરાબર ક્લિયર આટલું આ ઇસ્લામિક ક્રાંતિ આવી ઈરાનમાં એના પછીથી ઈરાન અને અમેરિકાના સંબંધ બહુ ખરાબ થઈ ગયા એની પહેલાં બહુ સારા મિત્રો હતા અને જ્યારે ઇસ્લામિક ક્રાંતિ આવી ત્યારે અમેરિકાની એમ્બેસીમાં જેટલા અમેરિકન લોકો નોકરી કરતા હતા એ લોકોને જિંદગી બચાવીને બહાર નીકળવું અઘરું થઈ ગયું હતું એટલે લગભગ કંઈક એકાદ વર્ષ ઉપરના સમય સુધી એ લોકો એમ્બેસીમાં જ કેદર્યા હતા નીકળી જ નહોતા શકતા વાત કંઈક બહાર નીકળે તો મારી નાખે તો પછી એક હોલિવૂડનો ડાયરેક્ટર કામ આવ્યો એ લોકોને એણે કીધું કે હું છે ને ઈરાનમાં પિક્ચર બનાવવા જઈશ અને અમેરિકન્સ ફરવા એટલા જાય છે કે અમેરિકા ગમે કરી શકે એમ દુનિયાના કોઈ મણાને આશ્ચર્ય ન થાય ઓકે અફઘાનિસ્તાનમાં એ અમેરિકન ટુરિસ્ટ જાય છે આવું યુદ્ધ હોવા છતાંય જાય છે એ લોકોએ એક ઓલું એનું એક ઓલું બનાવ્યું છે સોફ્ટ પાવર અમેરિકન ગમે ત્યાં ફરતો હોઈ શકે અને એનું હોલીવુડ એના સોફ્ટ પાવર એક્સપોર્ટ કરવામાં એને બહુ મદદ કરે હવે એકચ્યુઅલી ટુરિસ્ટ હોય કે પછી સીઆઈએના ના એજન્ટ હોય એ તમને ખબર ન પડે પણ હોલિવૂડે તમને પિક્ચરમાં બતાવી દીધું મેં એક પિક્ચર જોયું એમાં એ છોકરાને હીરોને ફરવા જવું હતું એટલે કોલેજ પૈતી એની અને એણે કીધું કે હવે દુનિયામાં ક્યાંક ફરવા જવું છે તો કે ક્યાં ફરવા જવું તો કે ગ્લોબ લઈ આવો અને ફેરવો તો એના ફેમિલીએ ગ્લોબ ફેરવું અને આંખ બંધ કરીને એણે જે દેશ ઉપર આંગળી રાખીને અહીંયા જવું તો એ દેશ કાંઈક આફ્રિકાનો નીકળ્યો કોઈ સાંભળો ન હોય દેશ હતો તો ગયો ફરવા અહીંયા કે અહીંયા નોકરી કોતીશ જો મળી જશે તો સેટલ થઈ જઈશ જરૂરી નથી બની શકે કોક સીઆઈએ નો એજન્ટ હોય પણ આ વસ્તુ હિપ કરવા માટે આ વસ્તુ લોકોને સ્વીકૃત કરવા માટે એને માધ્યમ કયું પસંદ કર્યું ફિલ્મનું બોલીવુડ કેવા પિક્ચર બનાવે બજરંગી ભાઈજાનમાં હારો મણા પાકિસ્તાની છે વીર ઝારામાં બિચારી કેવી હારી પાકિસ્તાની વકીલ હતી કે જેણે વીરને આઝાદ કરાવવા માટે પોતાના દેશની લડી ગઈ સાહેબ કુલભૂષણ જાદવનો કેસ લડવા વાળો એકે પાકિસ્તાની વકીલ મળ્યો નહીં મારે કે મને કેવું તું યશ ચોપરા જીવતા હોય તો કે ભાઈ ગોતો ને જરાક એકાદરાની મુખરજી ક્યાંય રખડતી હોય તો અમારો નેવીનો ઓફિસર બિચારો ફાલતુમાં ઈરાનમાં બિઝનેસ કરવા ગયો તો અને ઈરાનથી પાકિસ્તાનની આર્મી જઈને પકડી આવી એની ઉપર કેસ લગાવ્યો તમે પાકિસ્તાનની ખિલાફ જાસૂસી કરતા ક્યાં ઈરાનમાં ફાંસીની સજા આપી દીધી એકે વકીલ મળ્યો કેસ લડવા માટે ક્યાં ગઈ વીરઝરાની રાની મુખર્જી સાહેબ બોલીવુડ કેટલો સોફ્ટ પાવર વેસ્ટ કરે છે બોલીવુડનું પિક્ચર જોઈને કોઈ ધોડ્યો એમનો કે પાકિસ્તાન ઈન્ડિયા ઉપર જુલમ કરતો હશે હોલીવુડ નું પિક્ચર જોઈને તમને રશિયા થી નફરત થઈ જાય હોલીવુડ નું હોલીવુડ પિક્ચરમાં ઓકે કઈ હાવ ગાંડા જેવો હશે કાઈ ભાવ નહીં હોય કોઈ ભાવ નહીં પૂછતું હોય ઓકે કોઈ કોઈ એ લોકો અદાણી અંબાણી કોઈ નહી બતાવે કોઈ સત્યાના ડેલા કોઈ એ લોકો

તમે જે મેકડોનલ્ડ વેચો છો ને એને ઠગાઈ કહેવાય હા પિઝા હટ ને ઠગાઈ શુદ્ધ ઠગાઈ કોકા કોલા શુદ્ધ ઠગાઈ ભોળા ભળા ઇન્ડિયન્સ બિચારા હજારો કરોડ રૂપિયા નાખીને કોકા કોલા પીવે ના ના છોકરા હું પીવડાવે પિયર પ્રેશર મારે હું નથી પીતો મારી માથે કઈ પ્રેશર મારે પીવું જોઈએ કઈક જિંદગી મજા તને કોણે કીધું હું મજા નથી કરતો આવું નો થવાય હવે હજી વાર છે તે તમારા ઘરમાં જે ડોહા ડોહીઓ હોય એ પીવે જ છે ને હજી વાર છે વાડીના ખરેખર મને તો સમજાય નહીં માણસો શું હું કન્સેપ્ટ છે નથી પીવું જે ને તમે પીવો આને ઠગાઈ કહેવાય ભોળા ભોળા ઇન્ડિયન્સ બિચારા આપણે તો હું એક્સપોર્ટ કરવા જાય યોગા ઇન્ડિયાએ હું એક્સપોર્ટ કર્યું અમેરિકામાં યોગા તમે તબિયત સુધરે એવું અમે એક્સપોર્ટ કરી છીએ તમે તબિયત બગડે એવું એક્સપોર્ટ કરો છો ઓકે તો પછી શું થયું એ ડાયરેક્ટર ગયો ઈરાન અને ભાઈએ પિક્ચર બનાવ્યું અને એણે કીધું કે હું છે ને મારા પિક્ચરના ક્રૂ સાથે તમારા અમેરિકન એમ્બેસીના જે માણસો છે ને એ લોકોને મિક્સ કરી અને ભગાડી દઈશ કારણ કે એરપોર્ટ ઉપર ધોળિયા કોઈ જાતા જ નહોતા ધોળિયા જાય તો ફટ કરતા પકડાઈ જાય ને કે અમેરિકન વાળા માર નાખો હો તો આવી રીતે કરી અને છટકું ગોઠવી અને રિચર ભગાડ્યા અમે અમેરિકન એમ્બેસીના કર્મચારીઓને ઈરાનથી આવી રીતે ભગાડ્યા આના ઉપર એક પિક્ચર બન્યું છે આર્ગો નામ છે પિક્ચરનું એ પિક્ચરને ઓસ્કર મળેલો છે ઓકે તો એટલા ખરાબ સંબંધ થઈ ગયા હવે અમેરિકા શું કરે જ્યારે હોય ત્યારે ઈરાન ઉપર સેન્ક્શન લગાવી દે પ્રતિબંધ લગાવી દે તો ભારતને ઈરાનથી તેલ મગાવવું ઓઇલ મગાવવું બહુ સહેલું પડે અને ભારત અને ઈરાનને વર્ષોથી બહુ સારા સંબંધ રહેલા ક્યારના સંજાણ બંદર ઉપર પારસી લોકો આવ્યા હતા પેલું દૂધમાં સાકર ઓલો પ્યાલાવાળી તમે વાર્તા વાંચી હશે ત્યારના ભારત ઈરાનના સંબંધ એની પહેલાં એકચ્યુઅલી ઓકે ભારત અને ઈરાનના આપણે તો ગુજરાતી ભાષામાં પારસીના કેટલા બધા ફારસીના કેટલા બધા શબ્દો ઘૂસેલા છે તમને ખબર છે દીકરો દીકરી ફારસી શબ્દો છે ગુજરાતી નથી કે પુત્ર પુત્રી થાય ગુજરાતી તમે કોઈને કેજો હું આમનો પુત્ર જો તમારી આમ આમ જોશે દીકરો ગુજરાતી તો આપણે ભારત અને ઈરાનના સંબંધો એટલા જૂના હશે કે આપણી ભાષામાં શબ્દો એટલા ઘૂસી ગયા છે કે આપણને ખબર નથી કે આ એનો શબ્દ છે તો ભારતને ઈરાન સાથે ઘણી વખત વેપાર કરતા અમેરિકા અટકાવી દે છે અને અમેરિકા એક કાયદો પાસ કર્યો છે કાટસા લખી લેજો ને આ ક્લાસ વનમાં પૂછાઈ શકે કાઉન્ટરિંગ અમેરિકન એડવર્સરીઝ એડવર્સરીઝ એટલે દુશ્મનો થ્રુ સેન્ક્શન્સ એક્ટ તો અમેરિકાએ ત્રણ દુશ્મનો ઘોષિત દુશ્મનો કીધા છે કે આ ત્રણ દેશો સાથે તમે વેપાર કરશો ને તો તમે અમેરિકાના દુશ્મનો સાથે વેપાર કરો છો અમે તમારા ઉપર પ્રતિબંધ લગાવશું એ ત્રણ દેશ છે રશિયા નોર્થ કોરિયા અને ઈરાન જે ઓફિશિયલ એનિમીઝ છે ત્રણ અમેરિકાના ઓકે તો ભારતે પછી અમેરિકન સરકાર ઉપર પ્રેશર લગાવ્યું હતું ડોનાલ્ડ ટ્રમ્પે પાસ કરેલો કાયદો તો ભારતે પ્રેશર લગાવ્યું હતું કે ભાઈ અમે અમારા હિતમાં હશે ને એ વેપાર કરશું ઓકે તો રશિયા પાસેથી આપણે એક એસ ફોર હંડ્રેડ કરીને મિસાઇલ સિસ્ટમ લીધેલી છે એન્ટી મિસાઇલ શિલ્ડ છે એર ઓલું જે કોઈ મિસાઇલ આવતી હોય તેને હવામાં તોડી પાડે ને એવું શિલ્ડ લીધું છે આપણે તો પછી ભારતે છૂટી અપાવી હતી કે ભાઈ અમે લેશું એસ ફોર હંડ્રેડ તો હવે ભારતનો પ્લાન છે કે નેક્સ્ટ ઈરાનમાં પણ આ વસ્તુ આપણે કરીએ કે ભાઈ એક ઓલું નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર આઈએનએસટી સી ચાબહાર પોર્ટ આ બધામાં અમને વેપાર કરવા દો અને તમારે જે દુશ્મની હોય ઈરાન સુધી ઈરાન પૂરતી સીમિત રાખો પણ ચાઈના ફેક્ટર છે એને કન્સિડર કરજો નેક્સ્ટ પ્રેસિડેન્ટ કોણ બને છે ઈરાનનો સુપ્રીમ લીડર કોણ બને છે એના ઉપર આધાર રાખશે બરાબર જોઈએ તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે ન જોઈ હોય તો જોઈ લેજો વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે એ પણ જોઈ લેજો બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે ફક્ત આ બે સબ્જેક્ટના કોર્સિસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં ચાલીસેક ટકા જેવી મદદ મળી જશે તમને જીપીએસસી ક્લાસ વનની પ્રિલિમ્સ કહો એસટીઆઈની પ્રિલિમ્સ કહો કે પછી પી પીએસઆઈ કોન્સ્ટેબલ કહ્યું તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો ખૂબ ફાયદો થશે તમને